જૂનાગઢ ખાતે આહિર સમાજના યુવાનો દ્વારા ભવનાથ અવધૂત આશ્રમ ખાતે એક દિવસના ધરણાનું આયોજન કરાયું હતું. થોડા દિવસ પહેલા દ્વારકામાં મોરારી બાપુ આહિર સમાજની માફી માંગવા આવેલ હોય ત્યારે તેમની ઉપર દ્વારકાના માજી ધારાસભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં આહિર સમાજના એક યુવાન ઉપલેટા ખાતે આમરણ ઉપવાસ ઉપર બેઠા હોય, જેના સમર્થનમાં જે જૂનાગઢ ખાતે આહિર સમાજના યુવાનો દ્વારા ભવનાથ અવધૂત આશ્રમ ખાતે એક દિવસના ધરણાનું આયોજન કરેલ હોય, જેમાં 25-30 જેટલા આહિર સમાજના યુવાનો જોડાયા હતા. તમારા નામથી? મારું નામ છે નિલેશભાઈ લખાભાઈ ગરણિયા. અમે થોડા દિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કથાકાર દ્વારા જે ટીકા ટીપણી કરવામાં આવેલી એના વિરુદ્ધમાં આહિર સમાજમાં રોષ ફાટેલો, એ રોષને શાંત કરવા માટે કથાકારને દ્વારકાધીશના મંદિરે માફી માંગવા માટે બોલાવેલા. જે તમામ પ્રક્રિયા આહિર સમાજ દ્વારા કરવામાં આવેલી એ પ્રક્રિયાના ભાગરૂપે કથાકાર જ્યારે દ્વારકાધીશના મંદિરમાં માફી માંગવા માટે આવેલ ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક એમણે એમના ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. એ સિદ્ધિલીટનો એનો ઈરાદો એવો જ સાબિત થાય કે જો આહિર સમાજના આગેવાની હેઠળ જે કથાકાર માફી માંગવા આવ્યા એના ઉપર આવું જે આ પ્રકારનું કૃત્ય કર્યું એ આહિર સમાજના આશરા ધર્મનું અપમાન સમાન જ ગણાય, જેથી એને સમસ્ત આહિર સમાજના અપમાન કર્યું ગણાય. એટલે એ અપમાનની એ માફી માંગે એ માટે ઉપલેટા ખાતે તારીખ 20 અમારા એક આહિર યુવાન મયુરભાઈ દિનેશભાઈ સોલંકી આમરણ ઉપવાસ ઉપર બેઠેલા છે અને એના સપોર્ટમાં એના ટેકામાં અમે આજે જૂનાગઢ ભવનાથ ખાતે એક દિવસનું પ્રતિક ઉપવાસનું આયોજન કરેલું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.